भारत माता की आजाद भारत ना गुलाम गुजरात नो एक प्रवासी मित्र एने तमे वेदना सांभळो सरकार खरेखर एम के ने विकल्प एक वैकल्पिक व्यवस्था करी छे नी झूठ बोलवानी જ્યારે 2015 માં પ્રવાસી શિક્ષકની યોજના લઈ ત્યારે આપણે ચૂપચાપ હતા આ તો એક વૈકલ્પિક વ્યવસ્થા છે અને ભવિષ્યમાં આપણી મોટી ભરતી આવશે પણ જે 2015 પહેલા ભરતી આવતી હતી એના કરતાં તો ઘણી ઓછી ભરતી આવી 2017 ની ટેટમાં મારે 150 માર્ક્સ હતા છતાં અમારા ઓલ ગુજરાતમાં 11 જ જગ્યા અને એમાં હું 46 પોઈન્ટમાં રહી ગયો એમએડ કર્યું તો આ લોકોએ ટેટની વેલિડિટી પૂરી કરી નાખી ટેટ તમારી ખતમ એટલે મિત્રો જ્ઞાન સાહેબમાં કોઈ ન જતા હું પ્રવાસી શિક્ષકમાં ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં નોકરી કરું છું અને અમારે તો અહીંયા ગુજરાતમાં કે ડબલ એન્જિનની સરકાર અને અમે હું જ્યાં નોકરી કરું છું એ શાળા ઉપર તો અમારા પહોંચી હાથ ઉપર કેમ કે એ ત્યાં શંકરભાઈનું રાજ છે શંકરભાઈની વિધાનસભામાં હું નોકરી કરું છું તે ગામમાં સતત 13 મહિનાનો પગાર આવ્યો નથી અમે ઘણી વખત અહીંયા સચિવાલયમાં રજૂઆત કરી ભરતી માટે રજૂઆત કરતા છેલ્લે કંટાળે ત્યારે પ્રવાસીના પગાર માટે રજૂઆત કરી ત્યારે આપણા ડિંડોર સાહેબ આવું કહે છે કે કોઈનો પગાર બાકી નથી ત્યારે અમે જિલ્લામાં પૂછીએ કલેક્ટરમાં પૂછીએ ડીઓમાં પૂછીએ તો કોઈ આગળથી ગ્રાન્ટ આવી નથી હવે અહીંથી પેલા લોકો કે છે ગ્રાન્ટ આવી નથી આ લોકો છે કે પગાર કોઈનો બાકી નથી તો અમારો પગાર ક્યાં ગયો આ બધું જૂઠ ચાલે છે જમીન ઉપર બધું ખોટું ચાલે સાંભળજો કડવું છે પણ સત્ય છે હાલ મધ્યન ભાઈ યોજના ચાલે તમે એનું મેનુ જુઓ તો એમ ફાઈવ સ્ટાર હોટલમાં ન હોય આવું મેનુ ચાલે અને બનાસકાંઠામાં 2 મહિના ભાત માટેની દાળ નથી મળી દાળ અને બિચારા સંચાલકો કે સાહેબ દાળ નથી તો એ તો કે ઉપર તમે રજૂઆત કરો અમને હપ્તો આપી દો અને દાળ ઢોકળી બનાવો સાહેબ દાળ ઢોકળી છે નહીં બનાવો દાળ વગર તો કે શાક ઢોકળી બનાવો એટલે એના કરતાં તો ઉપર ઢોકળી બનાવો એ સારી રહેશે ફરીમાં બનશે એટલે આ જુમલા પાર્ટીમાં તમે જો અવાજ નહીં ઉઠાવો તો શોષણ જ થવાનું છે તમે વાત સાંભળી છે કે પારસ મણી લોખંડને આડે તો લોખંડ સોનું થઈ જાય પણ નજરે કોઈ જોયું નથી જોયું પણ જે પારસ મણી કોણ છે આપણે શિક્ષકો બધા પારસ મણી છીએ અને આપણે એક નાના વિદ્યાર્થીનો સ્પર્શ થાય ત્યારે સોનું બની જાય છે પણ આ જુમલા પાર્ટી એ પારસ મણીને આજે લોખંડ બનાવવાની વાતો કરી રહી છે આ પારસ મણીને લોખંડ બનાવવાની યોજના લાવી છે એનો સખત વિરોધ કરવો જોઈએ કોઈ દિવસે એને ચલાવી લેવામાં નહીં આવે અને કોઈ ફોર્મ ન ભરતા જ્ઞાન સાહેબમાં તમે જશો તો 11 મહિને તમે છૂટા થવાના કેમ કે 11 મહિને એમનો મળતીઓ આવવાનો છે એ તમને એને સમાવવા માટે તમને ખોટો સર્ટી આપવો પડશે અને બીજી વખત તમે ફોર્મ નહીં ભરી શકો આવી ખતરનાક પાર્ટી છે એટલે તમે આને વખોડી નાખો કોઈ ફોર્મ ભર્યું હોય તો કોઈ ડોક્યુમેન્ટ ન જતા તમારી બે હાલ કરવાના છે અને 40 વર્ષ સુધી તો નિવૃત્ત થવાના છો એના કરતાં તમે ઘરે બે ગાયો રાખશો તો તમે આગળ નીકળશો મારું માનો તો એટલે પ્રાઇવેટ ધંધો કરશો તો તમારું બાળક ભવિષ્ય માટે ત્યાં આવીને ધંધો કરી શકશે બાકી આ જુમલા પાર્ટીમાં ક્યારે સાચું માનવાનું નહીં ભૂલે દવાજ ઉપાડો સોશિયલ મીડિયા છે તમારી જોડે મારી જોડે રાજસ્થાનના 15 ગ્રુપ છે